અભુવાઓને આવી રીતના તાંત્રિક વિધિ કરનારા લોકો માટે કોઈ કાયદાઓ નથી, એવું એટલા માટે કદાચ કહી શકીએ છીએ કે આ ક્યાંક વધારે ખુલ્લેઆમ રસ્તા ઉપર ભુવાઓ દેખાય, આપણને તાંત્રિક વિધિ કરતા લોકો દેખાય તો આપણે કોઈ ક્લેમ નથી કરી શકતા, આપણે કોઈ કાયદાકીય રીતે એમાં પ્રતિ નથી કરી શકતા, અને એટલે જ ક્યાંક આ બધું જોવા મળે. બિલકુલ સાચી વાત છે, જેટલું મારું નોલેજ છે આના કોઈ ભુવા તાંત્રિકના કોઈ જ કાયદા નથી. લકીલી ડોક્ટરોના તમે થોડા કાયદા બી આયા છે કે ભાઈ કઈ રીતે પ્રાઇવસી ઓફ પેશન્ટ હોય, કઈ રીતે ટ્રીટ કરવાનું શું છે, પણ અનફોર્ચ્યુનેટલી આવામાં કોઈ કાયદા નથી, એટલે શું એનો ટોટલ મિસયુઝ થઈ રહ્યો છે. હવે હું ફરી એક વાર રિપીટ કરીશ, લેટ મી ગો બેક ટુ ધ ફંડામેન્ટલ થિંગ, કે પહેલા શું થતું હતું કે લોકો ડોક્ટરને આટલી બધી, જેને કે ગામડામાં બી ડોક્ટર ના મળે પણ ભૂવો તાંત્રિક મળી જતો હતો, કારણ કે હજી બી એવું ઘણો ડાઉટ ઘણા એમાં તો એ સમયની બાબત વાત ના, જ્યારે ડોક્ટર ના મળે હજી તો હજી પણ લોકો હજી એની પાછળ જ છે લોકો, હજી બે એમાં બી અનફોર્ચ્યુનેટલી હજી બી એવું છે બેન કે ગામમાં ડોક્ટર એટલા નથી મળતા, ગામમાં અગર ડોક્ટરને બતાવો તો કંઈક બીજાના ગામમાં ત્રીજાના ગામમાં જવું પડે એટલે ચાલીને, એટલે આ લોકોને બહુ તકલીફ થાય જેવી રીતે તકલીફ થાય. અને બીજું શું કે પેલા ભુવા તાંત્રિક વર્ષોથી જેને કીધે માન્યતા કે ભાઈ આ કર આ થાય છે, પેલાને થયું ઓલાને થયું, એટલે એ લોકોને એવું એવું માઇન્ડમાં છે કે ભાઈ અગર અમે એ રીતે મોટા થયા, જેને કે આપણે નથી કહેતા કે ભાઈ અમે તો આ જ પાણી પીને મોટા થયા છે, હવે લોકોને પેલું બોઇલ્ડ વોટર જોઈએ છે, મિનરલ જોઈએ છે, અમે તો પહેલા આવું સિમ્પલ પાણી પીને મોટા થયા, પણ લોકોને એ નથી ધ્યાન આવતું કે પહેલાનો જમાનો અલગ હતો, પહેલા પાણી સ્વચ્છ આવતું હતું, એટલે તમે શું કહેવાય નલનું પાણી પી શકતા હતા, હવે અત્યારે બીકોઝ ઓફ કોન્ટેમિનેશન, બીકોઝ ઓફ પેલું શું કહેવાય પેલું પ્રદૂષણ, આખું પાણીને બધું બગડી ગયું છે, એ લોકો ધ્યાન નથી. સિમિલરલી આ કેસમાં યુ નો, જ્યારે આજકાલ ડિઝીઝીસમાં બી એવું નથી કે તમે વિચારતો હશો કે પહેલાનો મેલેરિયા અને અત્યારના મેલેરિયામાં ઘણા ફરક પડી ગયા છે, ઘણા પેલા વાયરસીસ અલગ આવ્યા છે, સ્ટ્રેન્સ અલગ આવ્યા છે, ડોક્ટર કેન ટોક મોર ઓન ધીસ, એટલે તમે એવું વિચારો કે પહેલા બી ઓબ્વિયસલી દામથી કોઈ માણસ સાજું નહોતું થતું, પણ એક માન્યતા હતી અને માન્યતા પર એ લોકો કામ કરતા હતા, કારણ કે ઘણી વાર એવું થાય કે ઘણા શું આપણું બોડી ભગવાન એવું બોડી બનાવે છે કે આપણે એને રિકવર કરી શકીએ છીએ, એટલે લોકો એવું વિચારે કે દામ દઈને સીધો થયો, પણ અરે ભાઈ એ તો આમ બી થવાનો હતો બિચારો, ઉલટા દામથી તો ચાર દિવસ સુધી બિચારો લાંબો થઈ ગયો, ઉલટા એરિયામાં વધારે પેલું મલમ લગાડવો પડશે, પણ અનફોર્ચ્યુનેટલી એ જે જૂની પ્રથા હતી અત્યારે ચાલી રહી છે. બે રીઝન લીધે, એક તો કે ડોક્ટર્સ એટલા મળતા નથી, હવે જ્યારે આપણે બીજી વાત કરીએ છીએ જેને કે ઘણી વાર આપણે વિલેજીસમાં જેમ કે અમે કહીએ છીએ કે ભાઈ નારી અદાલતો ચાલુ કરી છે, આ તે બધું ચાલુ કર્યું છે, એટલે ઇફ ધ ગવર્મેન્ટ પુટ સમ એફર્ટ્સ ઇન ધીસ, કારણ કે હું એવું નથી કહેતી કે તમે નવું કંઈ કરો, પણ હું એ કહું છું કે જે તમે નારી અદાલતો કરો છો, જે હેલ્થ વર્કર્સ ફરે છે ત્યારે હેલ્થ વર્કર્સ, ડોક્ટર નથી હોતા પણ હેલ્થ વર્કર્સ ફરી રહ્યા છે, સો ધે કેન ગીવ સમ ધીસ થિંગ. અને ઇમ્પોર્ટન્ટ તમે જે કહ્યું કે આ બુવા અને તાંત્રિક, સૌથી પહેલા ટુ બી વેરી ઓનેસ્ટ, આના પર કોઈ આપણા આગળ એટલીસ્ટ વી કેન સ્ટાર્ટ ફ્રોમ ગુજરાત, કારણ કે સમબડી હેઝ ટુ સ્ટાર્ટ, જેમ આપણે દહેજ પર ટ્રાય કર્યું, પછી ડાવરી પર ટ્રાય કર્યું, અરે સોરી ડાવરી શું પેલું ભ્રૂણ હત્યા પર કામ કર્યું કે ભાઈ હવે ના થવી જોઈએ, બાલ લગ્ન ના થવી જોઈએ, એવી રીતે સમબડી વિલ હેવ ટુ સ્ટાર્ટ કે આ તાંત્રિકો અને ભુવાઓનું પ્રોફેશન બંધ કરાવો. ઘણી બધી વખત રુઝન પણ એવું પણ બનતું હોય ને કે જ્યારે એવા પણ કિસ્સાઓ છે કે જ્યારે કદાચ એ લોકો ડોક્ટરો પાસે ફરીને થાકી જતા હોય, કદાચ એ લોકોને કહેવાય ને કે મેડિકલ ફિલ્ડમાં એ ક્ષેત્રે ન મળે પણ ડોક્ટરોના નવું તમે મને વર્ટિગોનો ઇશ્યુ છે, બરોબર છે, પહેલા હું ડોક્ટર પાસે ગઈ હતી, એ વર્ટિગો એમને ઠીક કરી દીધું હતું, ફરી બે ચાર વર્ષ પછી પાછું મને વર્ટિગો થયો, હવે સાંભળજો, તો ફરી એમને એક મોટી પકી 35-40 હજાર નું એ કહ્યું કે આપણે આની બધી ટેસ્ટ કરવી પડશે, કોઈ ગેરંટી નહીં બેન ઠીક થાય, કોઈ ગેરંટી નથી, દીકરા 35-40 હજાર ની ટેસ્ટ કરવી પડશે, હું એક વર્ષ હેરાન થઈ, મેં કહું ચલ હવે ટેસ્ટ કરાવી ભલે ગેરંટી નહીં, પણ કંઈક તો રસ્તો, એટલે તમે એ જુઓ હવે હું કેટલી કંટા લેલી, હવે મારી પાસે બીજો શું ઓપ્શન હતો, ઓબ્વિયસલી બીજા ડોક્ટર પાસે જો મારી પાસે ઓપ્શન હતા, કારણ કે મને ખબર છે હું ભુવા તાંત્રિક પાસે ના ગઈ, તમે એ જોજો ખાસ, ઘણા લોકો શું કરે, હું બીજા ડોક્ટર પાસે ગઈ ને બીજા ડોક્ટરે મને દવા વગર કશું જ કર્યા વગર ખાલી એક્સરસાઇઝ આપી આંખોની અને ગળાની ને હું ઠીક થઈ ગઈ, તમે સમજો હું શું કહેવા માંગુ છું, એટલે મેં મારો પોતાનો એક્ઝામ્પલ આપ્યો કે એક રૂપિયો એક્સ્ટ્રા નથી ગયો, ખાલી જે કન્સલ્ટેશન ફીસ જાય એને વ્યવસ્થિત ડાયગ્નોઝ કર્યું અને કહ્યું કે બેન આટલું કરો તમારું ઠીક થઈ જશે, અને મારું ઠીક થઈ ગયું, એટલે આ વોટ આઈ વોન્ટ ટુ સે કે લોકો આવી રીતે લોકો હિંમત હારી જાય છે, ઘણા લોકો બીજી વાત કે બિચારા પાસે પૈસા નહીં, ચલો હું એટલે કંટાળેલી કે મેં કહું આ પાછી પૈસા ઓકે ઇઝ ઇમ્પોર્ટન્ટ ઓલસો, બટ આ 35-40 હજાર ટેસ્ટ કરવાનું, પાછું અહીંયાથી કાનનામાં પાણી નાખે નામ નાખીને ચક્કર અને બધું બહુ લાંબુ હતું, 6-1 કલાક હોસ્પિટલમાં રહેવાનું હતું બેડ પર, એટલે મને કંટાળો આવતો હતો, એટલે વોટ આઈ એમ ટ્રાઇંગ ટુ સે કે મારા અલગ રીઝન હતા, પણ ઘણા લોકો બિચારે એફોર્ડ બી નહીં કરી શકે, એટલે કહે કે ચલો અમે ભુવા તાંત્રિક પાસે જઈએ, માતા એ છે, કારણ કે પહેલાના જમાના બી આ બધું તો હતું જ મનમાં, અત્યારે આપણે અનફોર્ચ્યુનેટલી થયું છે, શું બેન કહી દઉં, આપણે બધા ધર્મો બહુ છે, બધી ભગવાનો બહુ છે, બધા શું કહેવાય દેવતાઓ બહુ છે, કેટલા 11 કરોડ 12 કરોડ દેવતાઓ છે, માતાઓ છે, ઘણી ઘણી તો માઉથ પબ્લિસિટી પણ
પણ અસર કરે, કોઈને સારું થયું એટલે એ 10 લોકોને કહે પણ એ સારું કેવી રીતે થાય જોતા નથી. જો મેં ધારી કે મેં મારો એક્ઝામ્પલ આપ્યો કે મેં આવી રીતે એક્સરસાઇઝ કરીને મને સારું થઈ ગયું રાઈટ, અને ચાર જણે કહ્યું કે ભાઈ વર્ટિકો છે તો બધાને કહ્યું કે ભાઈ તું અહીંયા જઈ અહીંયા તારું કામ થઈ જશે. એ વાત સાચી છે, પણ મેં મેડિકલ ને સાયન્ટિફિક એડવાઇસ આપી. અનફોર્ચ્યુનેટલી થાય, પણ એવી એડવાઇસ આપનારા પણ ઘણા લોકો છે રુઝાન, એટલે જ કદાચ આવું પણ બને છે. જયંતભાઈ હવે અહીંયા